નમસ્કાર દોસ્તો, દોસ્તો આજે વાત કરવી છે ગુજરાતના કયા સિનિયર નેતા ફરીથી કોંગ્રેસ માટે સક્રિય થવા જઈ રહ્યા છે. આ એક મોટો સવાલ છે, તેની પણ વાત કરીશું. પરંતુ એ પહેલાં સૌથી મહત્વપૂર્ણ ખબર આપણે જણાવી દઈએ કે રાધનપુર અને બાયડની બેઠક, હાલાકી મોરવા હડપની જાહેર નથી કરાઈ, આ બંને બેઠકો પર 21 તારીખે ચૂંટણી થશે અને 24 તારીખે પરિણામ આવી જશે. એટલે કે હવે ગુજરાતમાં એક સાથે 6 બેઠકોની પેટા ચૂંટણી થઈ જશે, જે રાહ જોવાતી હતી કે આખરે કેમ ન થઈ. મેં પહેલાં પણ વિડીયોમાં કહ્યું હતું કે ગોળ ગોળ જવાબ કરતાં ચૂંટણી પછી કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે, અને ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એ ખબર નહોતી આવી, અને આજે રિલીઝ થઈ ગઈ છે કે બંને પેટા ચૂંટણીઓ આવી ગઈ છે. તો ગુજરાતમાં 6 બેઠકો પર વિધાનસભા ચૂંટણી થશે. પણ મૂળ જે કારણ જે છે, જે મુદ્દા પર વિડીયો બનાવવાનો છે, એ વિડીયો છે ગુજરાતના કયા સિનિયર નેતા ફરીથી સક્રિય થઈ રહ્યા છે કોંગ્રેસ માટે. તો એ નામ છે રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુ. જી હા, કોંગ્રેસ માટે હંમેશા લડત ચલાવતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી કોંગ્રેસમાં સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જે ટ્રાફિક નિયમના મામલે તેઓ પણ લડત આપી રહ્યા છે રાજકોટમાં. આ ઉપરાંત બીજો એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે કોંગ્રેસના કોર્પોરેટરોએ તેમની ભલામણ પાડી છે અમિત ચાવડા, રાજીવ સાતવ સુધી. તો આ ખબરો ચાલી રહી છે, અને આવી પરિસ્થિતિમાં વિપક્ષી નેતા પરેશ સરાણીએ પણ કહ્યું છે કે જે પણ કોઈ કોંગ્રેસની વિચાર સાથે જોડાયેલા હોય, જેમને પાછું આવવું હોય, કોંગ્રેસ છોડીને ગયા હોય, અને જેમને આવવું હોય, એ કોંગ્રેસની વિચારધારણા જે વડીલો છે એ વ્યક્તિ આવી શકે છે. અને એટલા જ માટે હવે રાજકોટમાં આપ જાઓ તો સૌરાષ્ટ્રમાં આખા ધમધમતા હતા, હલ્લા બોલ કરતા હતા, લોકો માટે રસ્તા ઉપર ઉતરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે, અને એમનો ઝઘડો પણ જગજાહેર છે. એ ઝઘડો હતો, એમનો વિવાદ ચાલતો હતો, એ વિવાદ કુંવરજી બાવળે સાથે નારાજગી કોંગ્રેસમાં પણ ચાલતી હતી, એ તો જગજાહેર છે. પરંતુ આ તમામ પરિસ્થિતિની વચ્ચે આખરે કુંવરજી બાવળે તો ભાજપમાં જતા રહ્યા છે, તો હવે કોંગ્રેસમાં પાછું આવવા માટે તેઓ પણ તલપાપડ લગભગ થઈ રહ્યા હોય એવી શક્યતાઓ છે. અને આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસમાં જે રીતે સક્રિય થઈ રહ્યા છે, તો કોંગ્રેસના કોર્પોરેટરો તમામ લોકોએ એક અવાજ ઉઠાવ્યો છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પાછા આવે અને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ફરી ધમધમતા કોંગ્રેસને કરે. કારણ કે કોંગ્રેસને ધમધમતું રાખવામાં પણ એમને ખૂબ જ પુષ્કળ અવાજ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આપણે યાદ હશે કે લાસ્ટ પેટાચૂંટણીમાં વિજય રૂપાણીને પણ એમની સામે લડ્યા અને હલ્લા બોલ કર્યો હતો, મતલબ કે રોમાંચક ચૂંટણી બનાવી હતી. તો આખરે ફરીથી આ સિનિયર નેતા કોંગ્રેસમાં શું આવી રહ્યા છે, આ એક મોટો સવાલ છે. આપણું શું માનવું છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુના કોંગ્રેસમાં આવવાથી શું કોંગ્રેસ વધુ મજબૂત બનશે, શું કહેવું છે આપનું? કોમેન્ટ કરી શકો છો, શેર કરી શકો છો, જેથી આ પ્રકારના વિડીયો હું આપણા માટે લેતો આવું. જય હિન્દ, જય ભારત.